તો શિવસેનાનું નામ અને તીર ધનુષનું ચિહ્ન છીનવી લીધા બાદ હવે ઉદ્ધવ જૂથના હાથમાંથી મહારાષ્ટ્ર વિધાનસભામાં પાર્ટીની ઓફિસ પણ છીનવી લેવામાં આવી છે। શિંદે જૂથના ધારાસભ્યોએ આજે સવારે સ્પીકર સાથે મુલાકાત કરી વિધાનસભામાં શિવસેના કાર્યાલયનો કબજો લીધો હતો। શિંદે જૂથના ચીફ વ્હીપ ભરત ગોગવાલે કહ્યું કે તેઓ ચૂંટણી પંચના આદેશનું પાલન કરી રહ્યા છે। ચૂંટણી પંચે શિંદે જૂથને શિવસેના તરીકે માન્યતા આપી છે, એટલા માટે વિધાનસભાની અંદર શિવસેનાનું કાર્યાલય હવે તેમનું છે। તો આ તરફ ઉદ્ધવ જૂથે પણ ચૂંટણી પંચના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી, પરંતુ સુપ્રીમ કોર્ટે ઉદ્ધવ જૂથની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવા માટે ના પાડી છે। કોર્ટે કહ્યું કે આ માટે એક પ્રક્રિયા છે, આ અંતર્ગત આવતીકાલે પક્ષ ફરી પિટિશન ફાઇલ કરે અને ત્યારબાદ ઉદ્ધવ ઠાકરે મુંબઈમાં શિવસેના ભવનમાં તેમના ધારાસભ્યોની બેઠક બોલાવી, જ્યાં તેમના સમર્થકોએ શિંદે જૂથ અને ચૂંટણી પંચ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। चुनाव आयोग के भी चुनाव होने चाहिए, जैसे एक न्यायवृंद की हमने बात की, जिस तरीके से सुप्रीम कोर्ट के जज नियुक्त किए जाते हैं उसी तरीके से कुछ एक यंत्रणा होनी चाहिए। मेरी मन की बात कुछ भी मैं करूं नहीं चलेगी, मेरी मर्जी नहीं चलेगी। हमारी अपेक्षा यही थी कि जो चिन्ह हमें दिया है, उनको जो चिन्ह दिया है, जब तक सुप्रीम कोर्ट में फैसला नहीं होता है तब तक चुनाव आयोग अपना निर्णय ना सुनाए। अपनी जो कहते हैं कि राजनीति में मां शिवसेना, उसकी हत्या करे, उसका दर्द जरूर है। हत्यारा कोई और नहीं, वो हमारे घर घर का ही निकला, वही हमें दर्द है और उसको उसी को सुपारी दी गई। माझ्या वडिलांचं नाव चोरण्यापेक्षा स्वतःच्या वडिलांचं नाव लावा, स्वतःचा चेहरा लावा आणि लोकांच्या समोर या, लोक काय विचारतात बघा। તો આ તરફ સંજય રાઉતે પણ એક મોટું નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે શિવસેના અને તેનું ચિહ્ન છીનવી લેવામાં આવ્યું છે અને આમ માટે 2000 કરોડની લેવડ દેવડ કરવામાં આવી છે। इस तरह से शिवसेना को तोड़ने के लिए हजारों कोटी रुपया करोड़ रुपया खर्चा किया गया। शिवसेना महाराष्ट्र का स्वाभिमान और अस्मिता है। बालासाहेब ठाकरे ने शिवसेना बनाई थी महाराष्ट्र के स्वाभिमान के लिए, यहाँ के जो भूमिपुत्र है उनके न्याय के लिए। वो शिवसेना तोड़कर खरीद कर आप लोग जिस प्रकार से विकट हास्य कर रहे हो, तो उसका मतलब क्या होता है? महाराष्ट्र के दुश्मन कोई भी हो, एक जमाने में हमने दिल्ली के कांग्रेस नेताओं से भी यही लड़ाई की थी। आज कोई नया कांग्रेस वाला बन गया है उनका मुखौटा पहनकर, तो जरूर हम उनसे भी लड़ेंगे। તો મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું કહેવું છે કે તેમણે લોકસભા ચૂંટણી માટે શિંદે જૂથની સાથે રણનીતિ નક્કી કરી છે। શિંદે જૂથને સન્માનજનક બેઠકો આપવામાં આવશે। અતિશય સ્પેસિફિકલી એનડીએ મંટલા, તેમની મોદીના પાડલા ટાકતાના એનડીએ મંટલા, તેમાં કૃપયા કન્ફ્યુઝન ક્રિએટ કરું નકા, તે ઘોડાર નહીં। આમ આમચા સગા ફોર્મ્યુલા ઠરલાય તો યોગ્ય વેળે આમ જાહેર કરું।